गुड मॉर्निंग विद्यार्थी मित्रों, मॉडर्न हाईस्कूल वंकाने रसायण विज्ञान लेक्चर में तमारो स्वागत है। डी अने एफ विभाग तत्वों में अत्यार सुधी आपणे डी विभागना तत्वों એમાં પ્રથમ શ્રેણી, દ્વિતીય, તૃતીય અને ચોથી શ્રેણી તમારે આજે પાકી કરવાની છે, કે ગઈકાલના લેક્ચરમાં અગાઉ જોઈ ગયા હતા અને ત્યારે કહેવામાં આવ્યું હતું આ શ્રેણી આજે તૈયાર કરવાની છે। ફરીથી લેક્ચર જોઈને આજે તૈયાર કરી નાખજો। લાસ્ટ લેક્ચરમાં ઉપરાંત ભૌતિક ગુણધર્મો, गलनबिंदु, उत्कलनबिंदु एना क्रम केवा होई, गलनबिंदु उत्कलनबिंदुना मूल्य केवा होई, संक्रांति धातुनी प्रथम, द्वितीय, तृतीय श्रेणी में तेनी सरखामणी, परमाणुकरण एन्थाल्पी, परमाणुकरण एन्थाल्पी एना विषयनी माहिती आ बाबत आपणे शीखी गया। अयनीकरण एन्थाल्पी, परमाणुकरण एन्थाल्पी छे ई केवी जोवा मळे छे एना विषेनी माहिती आपणे भणी गया छे। हवे नेक्स्ट आगळ आपणे संक्रांति धातुओ माटे परमाणुय अने आयनीय कदनी अंदर फेरफार शुं जोवा मळे, परमाणुय અને આયનીય કદમાં શું ફેરફાર જોવા મળે એના વિશેની માહિતી ભણવાની છે। સામાન્ય રીતે સંક્રાંતિ શ્રેણીમાં વધતા જતા પરમાણુય ક્રમાંકની સાથે સમાન વિજભાર ધરાવતા આયનની ત્રિજ્યામાં સમૂહ મુજબ વધારો થતો નથી, પરંતુ આવર્ત મુજબ છે એ ક્રમ અનુસાર ઘટાડો થાય। જેમ જેમ પરમાણુય ક્રમાંક વધે સમાન ત્રિજ્યા ધરાવે છે, સરખી ત્રિજ્યા ધરાવે છે, એક જ કક્ષકની અંદર ઇલેક્ટ્રોન છે એ ભરાય છે, તો એને કારણે સમાન કક્ષકમાં ઇલેક્ટ્રોન ભરાતા જાય છે, તો એ ઇલેક્ટ્રોનને કારણે ત્રિજ્યામાં ક્રમ અનુસાર ઘટાડો થાય છે। આનું કારણ છે કેન્દ્રીય વીજભારનો વધારો। કેન્દ્રીય વીજભારનો વધારો થાય ત્યારે નવો ઇલેક્ટ્રોન દર વખતે ડી કક્ષકમાં જ ઉમેરાય છે। ફરીથી યાદ કરીએ કે ડી કક્ષકની શિલ્ડિંગ અસર ઓછી અસરકારક છે, તેથી કેન્દ્રીય વીજભાર અને બાહ્યતમ ઇલેક્ટ્રોન વચ્ચે ચોખ્ખા સ્થિર વિદ્યુત આકર્ષણ બળમાં વધારો થાય। કેન્દ્રીય વીજભાર અને ઇલેક્ટ્રોન વચ્ચે જે આકર્ષણ બળ છે એની અંદર વધારો થાય છે, તેથી આયનીય ત્રિજ્યા ઘટે છે। ડી કક્ષકની અંદર ઇલેક્ટ્રોન દાખલ થાય અને કેન્દ્રીય વીજભારની અંદર છે એ બાહ્યતમ ઇલેક્ટ્રોન વચ્ચેના આકર્ષણ બેની વચ્ચે છે એ આકર્ષણ બળની અંદર વધારો થશે ઇલેક્ટ્રોન અને કેન્દ્ર વચ્ચેના, એને કારણે ત્રિજ્યા ઘટે છે, ડી કક્ષક મોટી છે। સાથે સાથે આવું જોડાણ કોઈ પણ શ્રેણીમાં પરમાણુ ત્રિજ્યામાં જોવા મળશે, દરેક શ્રેણીમાં આ પ્રમાણેનું વલણ જોવા મળશે। જો કે શ્રેણીમાં ત્રિજ્યાઓમાં જોવા મળતી આ તફાવત બહુ જ થોડો હોય છે। ત્રિજ્યામાં જે તફાવત જોવા મળશે પહેલી શ્રેણી ત્યાર પછી બીજી અને ત્રીજી શ્રેણી લેવામાં આવે તો એની ત્રિજ્યામાં જે તફાવત હોવો જોઈએ તો એ તફાવત જોવા મળતો નથી, ઓછો જોવા મળે છે, ખૂબ જ ઓછો તફાવત છે એ ધરાવતા હશે। એનું કારણ શું છે તો એના માટે જવાબદાર છે લેન્થેનોઇડ સંકોચન। એના માટે જવાબદાર કોણ છે? લેન્થેનોઇડ સંકોચન। એક શ્રેણીમાં ત્રિજ્યા જોવા મળે છે, બીજી શ્રેણીમાં તફાવત ઓછો જોવા મળે છે, એ જ રીતે એક શ્રેણીમાં જે ત્રિજ્યા હશે તો એ શ્રેણીમાં તત્વ પરમાણુ ક્રમાંક વધતા તત્વ બદલાશે, પરંતુ એની ત્રિજ્યામાં જાજો ફેરફાર થતો નથી। જ્યારે કોઈ એક શ્રેણીને પરમાણુ કદની સરખામણી બીજી અન્ય શ્રેણીના અનુવર્તી તત્વના પરમાણુ કદ સાથે કરવામાં આવે તો એક રસપ્રદ મુદ્દો બહાર આવે છે। કેવો? તો આકૃતિ 8.3 માં
दर्शावे छे के प्रथम संक्रांति श्रेणी, प्रथम संक्रांति श्रेणी थ्री डी ना तत्वों की सरखामणी में द्वितीय संक्रांति श्रेणी जेमा इलेक्ट्रॉन भरासे फोर डी में, तो फोर डी ना तत्वों परमाणुय कद मोटा हो थ्री डी सरखामणी में फोर डी अंदर इलेक्ट्रॉन दाखल थाय तो थ्री डी सरखामणी में फोर डी में इलेक्ट्रॉन एटले बीजी श्रेणी में कद से मोटा हो, परंतु तीजी श्रेणी आए तो यहाँ इलेक्ट्रॉन दाखल थे फाइव डी में, तो फाइव डी तत्वों परमाणुय कद लगभग द्वितीय श्रेणी अनुवर्ती सभ्यों परमाणुय कद जेटला ज हो। बीजी श्रेणी है एना परमाणुय कद जेटला ज लगभग जोवा मळे छे। आ घटना फोर एफ कक्षकों माटे, आ परिघटना फोर एफ कक्षकों माटे नड़तरूप बनवानुं कारण होय छे। आ फोर एफ कक्षकों फाइव डी श्रेणीना तत्वनी शुरुआत पहेला भरावी जोईए, अने फाइव डी कक्षक पहेला फोर एफ भरावाने कारणे परमाणु त्रिज्यामां नियमित घटाड़ो थाय। बीजी श्रेणी छे पहली श्रेणी एना करता बीजी श्रेणीना तत्वो छे वधु परमाणु त्रिज्या धरावे, परंतु बीजी करता तीजी श्रेणी छे जेमां इलेक्ट्रॉन फाइव डी नी अंदर भराशे, तो ई फाइव डी में इलेक्ट्रॉन भराय त्यारे पहला छे ई फोर एफ में भराय छे, ई फोर एफ में भरावाने कारणे त्रिज्या में नियमित घटाड़ो थाय छे, ने कारणे आ बे श्रेणी बीजी अने तीजी लगभग सरखो कद धरावशे, त्रिज्या लगभग सरखी धरावशे એટલે કે ત્રિજ્યામાં નિયમિત ઘટાડો જોવા મળે છે, એને કહેવામાં છે લેન્થેનોઇડ સંકોચન, એને શેના તરીકે ઓળખવામાં છે લેન્થેનોઇડ સંકોચન તરીકે ઓળખવામાં આવે છે, જે પરમાણુય ક્રમાંક વધવાની સાથે પરમાણુય કદમાં થતા અપેક્ષિત વધારા માટે આવશ્યક રીતે ક્ષતિપૂર્તિ કરે છે। લેન્થેનોઇડ સંકોચન માટે ખરેખર કદ વધવું જોઈએ તો એ એ ક્ષતિ છે એ આની મદદથી જોઈ શકાય છે, ક્ષતિપૂર્તિ કરે છે। લેન્થેનોઇડ સંકોચનનું ચોખ્ખું પરિણામ એ છે કે દ્વિતીય અને તૃતીય શ્રેણીના તત્વો સમાન ત્રિજ્યા, ઝિર્કોનિયમ બીજી શ્રેણીનું હાફ નિયમ ત્રીજી શ્રેણીનું ઝેડ આર, બીજી શ્રેણીમાં આવે એચ એફ, ત્રીજી શ્રેણીમાં આવે, તેમ છતાં બેની ત્રિજ્યા લગભગ સરખી છે 160 પીએમ ઝિર્કોનિયમ માટે, હાફ નિયમ માટે 159 પીએમ, તો એ ઘટના માટે કારણભૂત છે, આ ઘટના માટે કારણભૂત છે લેન્થેનોઇડ સંકોચન। અને ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો વધુ સામ્યતા ધરાવે છે, જે સામાન્ય પરિવાર સંબંધોના આધારે જોવા મળતી અપેક્ષિત સામ્યતા કરતાં ઘણા વધારે હોય છે, એટલે કે એક જ સમૂહમાં જે તત્વ હોય એમાં જે સામ્યતા હોય એના કરતાં પણ આમાં સામ્યતા વધુ જોવા મળશે। લેન્થેનોઇડ સંકોચન માટે જવાબદાર પરિબળ લગભગ તે છે જે એક સંક્રાંતિ શ્રેણીમાં જોવા મળે છે અને તે સમાન કારણ માટે જવાબદાર છે, સરખી ઘટના માટે જવાબદાર બને છે, એટલે કે કક્ષકોના સમાન જૂથમાં એક ઇલેક્ટ્રોન દ્વારા બીજા અન્ય ઇલેક્ટ્રોન પર અપૂર્ણ શિલ્ડિંગ અસર, જો કે ઇલેક્ટ્રોન દ્વારા ફોર એફ કક્ષકનું શિલ્ડિંગ અસર અન્ય ઇલેક્ટ્રોન દ્વારા એક ડી ઇલેક્ટ્રોનના શિલ્ડિંગ કરતાં ઓછું હોય છે, એટલે જેમ જેમ એક ઇલેક્ટ્રોનનો કેન્દ્રીય વીજભાર વધતો જાય તેમ તેમ ફોર એફમાં કક્ષકોના કદમાં ઘટાડો થાય છે। એફની અંદર 14 ઇલેક્ટ્રોન ઉમેરાશે એને કારણે આકર્ષણ બળ વધુ પ્રબળ જોવા મળશે, એટલે એને કારણે કદની અંદર સંકોચન વધુ થવામાં આવે છે। અને ધાત્વીય ત્રિજ્યાના ઘટાડા સાથે પરમાણુય દળમાં થતાં વધારાના પરિણામે તત્વોની ઘનતામાં સામાન્ય વધારો થાય છે, આમ ઘનતામાં અસૂચક વધારો ટાઇટેનિયમ 22થી કોપર સુધી જોવા મળે છે, જો અહીંયા શ્રેણી આપેલી છે ગ્રીન કલરથી, પ્રથમ શ્રેણી આલેખમાં ગ્રીન કલરવાળી પ્રથમ શ્રેણી, ત્યાર પછી બ્લુ છે આછો બીજી શ્રેણી, ત્રીજી શ્રેણી રેડ કલર જેવી, તો પહેલી શ્રેણી કરતાં બીજી શ્રેણીના કદ છે એમાં વધારો થયો, પરમાણુ ત્રિજ્યામાં વધારો થયો છે, પરંતુ બીજી અને ત્રીજી શ્રેણીના પરમાણીય ત્રિજ્યા લગભગ સરખી જોવા મળે છે,
एना माटे जवाबदार छे लेंथेनोइड संकोचन। लेंथेनोइड संकोचन आना माटे जवाबदार थशे। तो आ लेंथेनोइड संकोचन विषे टूंक नोंध लखो, एवा लेंथेनोइड संकोचन विषे टूंक नोंध लखो, तो आपणे ई टूंक नोंध लखवानी थशे। बराबर छे, लेंथेनोइड संकोचन। આ મુજબ લેન્થેનોઇડ સંકોચન એના વિશે ટૂંક નોંધ લખો એવું પૂછાય, સંપૂર્ણ વિગત છે એ લખવાની છે। શા માટે લેન્થેનોઇડ સંકોચન જોવા મળે છે? 5D પહેલાં 4F ઇલેક્ટ્રોન ભરાશે, એને કારણે પરમાણુ ત્રિજ્યામાં નિયમિત ઘટાડો થાય છે। એ ઘટાડાની સીધી અસર બીજી અને ત્રીજી સંક્રાંતિ શ્રેણીના પરમાણુય ત્રિજ્યામાં જોવા મળે છે। સંકોચન માટે જવાબદાર પરિબળ કયું છે એ વિગત છે અત્યારે આપણે લખવાની થશે। હવે એના સામાન્ય ભૌતિક ગુણધર્મ, ઇલેક્ટ્રોન રચના, ઇલેક્ટ્રોન રચના તો આમ તો જોઈ ગયા છે। શ્રેણી નંબર 1, 21 થી 30 પરમાણુ ક્રમાંક, સામાન્ય ધાતુ હોય તેની ઇલેક્ટ્રોન રચના ધાતુય સ્વરૂપમાં 4s2 3d1 3d2 3d3 3d4, પણ 4 જોવા મળતું નથી, એના બદલે અર્ધપૂર્ણ ભરાશે 3d5। 4s2માંથી એક ઇલેક્ટ્રોન નીકળીને 3d માં જાય, 3d5 4s1, એટલે એક અનિયમિત છે ઇલેક્ટ્રોન રચના, બીજી અનિયમિત ઇલેક્ટ્રોન રચના। બાકી ક્રમશઃ 3d ની અંદર ઇલેક્ટ્રોન ભરાશે, 27 28 29 આવે તેમ 4s માં 1, 3d માં 10 થઈ જશે, 30માં રેગ્યુલર, એમ +1 બને એટલે ઓક્સિડેશન આંક +1 હોય તો 4s માંથી ઇલેક્ટ્રોન નીકળશે, 3d માં નહીં, ધ્યાન રાખજો। 4s માંથી એક ઇલેક્ટ્રોન છે એ દૂર થશે, 3d માંથી દૂર થતો નથી। 4s માંથી એક ઇલેક્ટ્રોન દૂર થાય, +1 બને તો દરેક તત્વમાં ક્રોમિયમ 3d5 4s1, તો 4s નો એક ઇલેક્ટ્રોન દૂર થયો। 4s ના ઇલેક્ટ્રોન દૂર થાય પછી એમ +2માં 4s માંથી એક એક ઇલેક્ટ્રોન દૂર થશે, જ્યાં 2 હતા ત્યાં 1 થઈ ગયા, અને એ 4s માં ઇલેક્ટ્રોન ન હોય તો 3d માં દૂર થાય। એટલે પહેલાં 4s માંથી +2 મળે તો 4s, અથવા 3d માંથી +3 બને તો 3d માંથી, એ પ્રમાણે ક્રમશઃ ઇલેક્ટ્રોન છે એ દૂર થશે, ક્રમશઃ ઇલેક્ટ્રોન દૂર થતાં જોવા મળે છે। પરમાણુયકરણ એન્થાલ્પી આગળ ગ્રાફ જોયો તો પરમાણુયકરણ એન્થાલ્પી સ્કેન્ડિયમ, ટિટેનિયમ, વેનેડિયમ, ક્રોમિયમ, મેંગેનીઝ, વચ્ચેના 5 વાળું છે એ સિવાયના ક્રમશઃ પહેલાં વધશે અને પછી છે એ ક્રમશઃ ઘટશે, ક્રમશઃ વધે। 5 ઇલેક્ટ્રોનવાળું છે તો એમાં ક્રોમિયમ ને 1-2 શ્રેણી માટે અપવાદ સિવાય પહેલાં વધે છે અને પછી છે એ ઘટે છે, બરાબર છે। એટલે આ પ્રમાણે અપવાદ છે, 3d5 જેની અંદર હશે તે અપવાદ સિવાયના બાકીના પહેલાં ક્રમશઃ વધશે, જેમ જેમ ડી કક્ષકમાં ઇલેક્ટ્રોન વધતા જાય તેમ પછી અયગમિત ઇલેક્ટ્રોન ઓછા થશે, તેમ તેમ પાછા પરમાણુયકરણ એન્થાલ્પી ઘટતી જશે। એટલે જેમ જેમ અયગમિત ઇલેક્ટ્રોન વધુ તેના માટે પરમાણુયકરણ એન્થાલ્પી વધુ, યાદ રાખજો, અયગમિત ઇલેક્ટ્રોન વધુ તેના માટે પરમાણુયકરણ એન્થાલ્પી વધુ થશે, બરાબર છે। આયનીકરણ એન્થાલ્પી, આયનીકરણ એન્થાલ્પી જેમ જેમ ઇલેક્ટ્રોન ડી કક્ષકમાં વધતા જશે તેમ તેમ ક્રમશઃ પ્રથમ આયનીકરણ એન્થાલ્પી વધતી હોય એવું માલુમ પડે છે, જો ક્રમશઃ દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી તો પ્રથમ આયનીકરણ એન્થાલ્પી કરતાં વધુ થાય છે, તૃતીય આયનીકરણ એન્થાલ્પી તો એના કરતાં પણ વધુ જોવા મળે છે, તૃતીય આયનીકરણ એન્થાલ્પી એના કરતાં પણ વધુ જોવા મળે છે। પરમાણુય ધાતવીય ત્રિજ્યા, આયનીય ત્રિજ્યા, વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ એના ઉપરથી રિડક્શન કરતા તરીકેની પ્રબળતા નક્કી કરી શકો છો। ઘનતા ક્રમશઃ વધતી જશે, કદ નાનું થશે એટલે ઘનતા ક્રમશઃ વધતી જાય છે, જેમ જેમ કદ નાનું થશે તેમ તેમ ઘનતા ક્રમશઃ વધતી જતી જોવા મળે છે। કોઈ ડો ઈચ્છા સંક્રાંતિ તત્વ શા માટે ઊંચી પરમાણુ કરે એન્થાલ્પી, ધરા
તેમના પરમાણુ વધુ સંખ્યામાં અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવે છે. ડી કક્ષકની અંદર ઇલેક્ટ્રોન છે અયુગ્મિત ધરાવશે એટલે એને કારણે આંતર પરમાણુય પારસ્પરિક ક્રિયા વધુ કરે છે. તેથી પ્રબળ બંધનને પરિણામે પરમાણુયકરણ એન્થાલ્પીનું મૂલ્ય વધુ જોવા મળે છે. સ્કેન્ડિયમથી ઝીંક શ્રેણીમાં ઝીંકની પરમાણુકરણ એન્થાલ્પીનું મૂલ્ય સૌથી નીચું 126 કિલો જલ પ્રતિ મોલ છે. શા માટે? તો ઝીંકની અંદર એકે અયુગ્મિત ઇલેક્ટ્રોન જોવા મળતા નથી. ઇલેક્ટ્રોન રચના ફોરેસ્ટ 2 3d 10. બીજામાં ક્યાંક ને ક્યાંક અયુગ્મિત ઇલેક્ટ્રોન જોવા મળે છે. અહીંયા અયુગ્મિત ઇલેક્ટ્રોન જોવા મળતા નથી એટલે આંતર પરમાણુય આકર્ષણ બળ છે ઇલેક્ટ્રોનના કારણે. તો એ આંતર પરમાણુય પારસ્પરિક ક્રિયાઓ છે તો એ આંતર પરમાણુય પારસ્પરિક ક્રિયા ખૂબ જ ઓછી થાય છે એટલે આંતર પરમાણુય આકર્ષણ બળ ખૂબ જ ઓછું જોવા મળે છે. એના કારણે છે એ આંતર પરમાણુય આકર્ષણ બળ ઘટશે જેથી કરીને પરમાણુકરણ એન્થાલ્પી ઝીંક માટે સૌથી ઓછી છે. હવે આયનીકરણ એન્થાલ્પી આગળ જોઈએ આપણે. કોષ્ટકની અંદર આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યો છે એ કેવા જોવા મળે છે જોયા. પ્રથમ આયનીકરણ એન્થાલ્પી, દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી અને તૃતીય આયનીકરણ એન્થાલ્પી વ્યવસ્થિત જોવો, એના પર શું આઈડિયા આવે છે. તો આયનીકરણ એન્થાલ્પી આંતરિક ડી કક્ષકો ભરાવવાની સાથે કેન્દ્રીય વીજભાર વધારો થવાને કારણે દરેક શ્રેણીમાં ડાબીથી જમણી તરફ જાય એટલે સંક્રાંતિ તત્વની આયનીકરણ એન્થાલ્પીમાં વધારો થાય. પહેલી શ્રેણી છે, બીજી શ્રેણી, દરેકની અંદર ડાબીથી જમણી તરફ જાય એટલે આયનીકરણ એન્થાલ્પીમાં વધારો થાય છે. કોષ્ટકમાં જોઈએ આપણે. પ્રથમ શ્રેણીના તત્વોની પ્રથમ ત્રણ આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યો દર્શાવે છે. પ્રથમ ત્રણ આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યો આ મૂલ્ય દર્શાવે છે કે તે તત્વોની ક્રમિક આયનીકરણ એન્થાલ્પીમાં થતો વધારો એટલો તીવ્ર હોતો નથી. વધારો એટલો તીવ્ર નથી હોતો જેટલો બિનસંક્રાંતિ તત્વોમાં હોય છે. બિનસંક્રાંતિ તત્વોમાં આવર્તમાં છે એ જે વધારો જોવા મળે છે એટલો તીવ્ર વધારો અહીંયા જોવા મળતો નથી. જોકે સામાન્ય રીતે પ્રથમ આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યમાં વધારો થાય છે, પરંતુ ક્રમિક તત્વની દ્વિતીય અને તૃતીય આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યમાં થતા વધારાની માત્રા ઘણી વધારે હોય છે. દ્વિતીય અને તૃતીય આયનીકરણ એન્થાલ્પીના મૂલ્ય છે એ માત્રા છે ઘણી બધી વધુ જોવા મળે છે. જોકે 3D તત્વ પ્રથમ શ્રેણી છે તો 3Dની અંદર ઇલેક્ટ્રોન ભરાતો હોય તેની પ્રથમ આયનીકરણ એન્થાલ્પીમાં અનિયમિત વલણની રાસાયણિક અસૂચકતા ઘણી ઓછી છે. પરંતુ એક બાબત ધ્યાનમાં લઈ શકીએ કે એક ઇલેક્ટ્રોન દૂર કરવાથી 4S અને 3D કક્ષકોની સાપેક્ષ ઊર્જામાં ફેરફાર થાય છે. 3D અને 4S લગભગ ઊર્જા સરખી છે. એક ઇલેક્ટ્રોન દૂર થશે એટલે 3D અને 4S સાપેક્ષ ઊર્જામાં ફેરફાર થાય છે. એને કારણે છે એ ડી વિભાગના તત્વો આયનો બનાવે ત્યારે N-1D ઇલેક્ટ્રોનનો પહેલાં NS ઇલેક્ટ્રોન દૂર થાય છે એટલે S ઇલેક્ટ્રોન દૂર થશે એને કારણે ડી ઊર્જામાં ફેરફાર થાય છે. તેથી 3D શ્રેણીમાં આવતમાં ડાબીથી જમણી બાજુ તરફ જતાં આપણે જોઈશું કે સ્કેન્ડિયમથી ઝીંક સુધી કેન્દ્રીય વીજભાર વધે પરંતુ આંતરિક પેટાકોષમાં ઇલેક્ટ્રોન ઉમેરાય છે. 3D કક્ષકોમાં ઇલેક્ટ્રોન ઉમેરાય છે આથી બાહ્ય કક્ષાના ઇલેક્ટ્રોન એકબીજાને પરિરક્ષિત કરી શકે તેની સરખામણીમાં આ 3D ઇલેક્ટ્રોન કેન્દ્રીય વીજભારના વધારા સાથે 4S વધુ અસરકારક રીતે પરિરક્ષિત કરે છે. તેથી પરમાણુય ત્રિજ્યા ધીમેથી ઘટે છે. આમ 3D શ્રેણીમાં આયનીકરણ ઊર્જા નજીવી માત્રામાં વધે છે. બીજામાં જે આકર્ષણ બળ લાગુ પડે 4S ઇલેક્ટ્રોન દૂર થાય તો આકર્ષણ બળ જો 4S ઇલેક્ટ્રોન દૂર થાય તો એક ત્રિજ્યા ઘટવાને કારણે જે ઘટાડો થાય છે એની સાપેક્ષમાં અહીંયા ઇલેક્ટ્રોન છે 3Dની અંદર રહેલા છે તો એને કારણે છે ઘટાડો ઓછો થાય છે. તેથી પરમાણુય જે આયનીકરણ ઊર્જા છે એ નજીવી માત્રામાં વધે છે. બે કે તેથી વધુ વીજભાર ધરાવતા આયનો 4S ઇલેક્ટ્રોન સિવાયની DN ઇલેક્ટ્રોન રચના ધરાવે છે. ડીની અંદર કક્ષકો રહેલા છે ઇલેક્ટ્રોન 1 2 3 4 જે હોય તો એ ઇલેક્ટ્રોન રચના ધરાવે છે. તેથી દ્વિતીય આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યો વધવાનું સામાન્ય વલણ અપેક્ષિત છે. પ્રથમ આયનીકરણ એન્થાલ્પી 4S ઇલેક્ટ્રોન દૂર થઈ જાય એટલે દ્વિતીય આયનીકરણ એન્થાલ્પીમાં અમુકમાં ડીમાંથી જે વધુ ઇલેક્ટ્રોન દૂર થશે અને
ऊर्जा में तफावत उत्पन्न थाय छे एने कारणे द्वितीय आयनीकरण एन्थाल्पी में वधारो घणो बधो वधु थाय छे अपेक्षित छे कारण के डी कक्षकनी जुदी जुदी दिशाए एक दिशाने कारण केन्द्रीय वीजभारनी असर में एक डी इलेक्ट्रॉन बीजा इलेक्ट्रॉन ने परिरक्षित कर सकते नहीं तेम छता द्वितीय तृतीय आयनीकरण एन्थाल्पी स्थिर वधारा वलण एम एन प्लस टू और एफी प्लस थ्री निर्माण ने अटकावे छे वधारो वधु थाय छे एटले एम एन प्लस टू सरळताथी बनतो नथी के एफी प्लस थ्री सरळता बनतो नथी बन्ने किस्सा में डी फाइव इलेक्ट्रॉन रचना धरावे छे एम एन बे इलेक्ट्रॉन त्यार पछीना छे इलेक्ट्रॉन तो डी फाइव इलेक्ट्रॉन रचना छे तेथी एनी आयनीकरण ऊर्जा वधु छे आ प्रकार अटकाव ते पछीना संक्रांति श्रेणी अनुवर्ती तत्वों में जोवा मळशे नीचे जे तत्व आवशे एमां पण आ प्रमाणे जोवा मळशे डीएन इलेक्ट्रॉन की गोठवणी माटे आयनीकरण एन्थाल्पी में थता विचलन अर्थघटन नीचे मुजब छे गोठवणी थाय छे आयनीकरण एन्थाल्पी में फेरफार जे जोवा मळे छे तो एनु अर्थघटन शुं छे तो केन्द्र तरफ प्रत्येक इलेक्ट्रॉन आकर्षण बे इलेक्ट्रॉन वच्चेनुं अपाकर्षण અને વિનિમય ઉર્જા ત્રણેય પર્યાયો આયનીકરણ એન્થાલ્પી માટે જવાબદાર છે કેન્દ્ર પ્રત્યેના આકર્ષણ બે ઇલેક્ટ્રોન વચ્ચેનું અપાકર્ષણ અને વિનિમય ઉર્જા ત્રણેયના આધારે છે એ આયનીકરણ એન્થાલ્પી નક્કી થશે એટલે એને કારણે છે એ વિચલન જોવા મળે જુદા જુદા ફેરફાર છે જોવા મળે છે તો આ ઉર્જા સ્તરના સ્થાયીકરણ માટે વિનિમય ઉર્જા જવાબદાર છે અને વિનિમય ઉર્જા આશરે સમશક્તિ કક્ષકોમાં સમાંતર સ્પિનના શક્ય યુગ્મોની કુલ સંખ્યાના સમપ્રમાણમાં હોય છે સમાંતર સ્પિનના શક્ય યુગ્મો કેટલા છે ડી કક્ષકની અંદર એના અનુસંધાને છે એ વિનિમય ઉર્જા છે એ નક્કી થશે અને કક્ષકની મહત્તમ એકલ ભરણની ન્યૂનતમ ઉર્જા દર્શાવે છે હોર્નના નિયમ મુજબ તો વિનિમય ઉર્જામાં થતા ઘટાડો સ્થાયીતામાં વધારો કરે છે અને સ્થાયીતા જેમ જેમ વધે તેમ આયનીકરણ મુશ્કેલ બને છે તેથી ડી સિક્સ ઇલેક્ટ્રોન રચનામાં વિનિમય ઉર્જામાં ઘટાડો થતો નથી એટલે એમ પ્લસ એનની ઇલેક્ટ્રોન રચના થ્રી ડી ફાઇવ ફોર એસ વન છે તો સીઆર પ્લસની થ્રી ડી ફાઇવ એસ ઇલેક્ટ્રોન રચના તેથી એમ પ્લસની આયનીકરણ એન્થાલ્પી સીઆર પ્લસ કરતાં નીચી જોવા મળે છે સીઆર પ્લસ કરતાં છે એમ પ્લસની આયનીકરણ ઉર્જા ઓછી જોવા મળે છે કેમ કે આમાંથી એક ઇલેક્ટ્રોન સરળતાથી દૂર થાય ક્રોમિયમમાં ડીમાંથી ઇલેક્ટ્રોન દૂર થાય છે એને કારણે છે એ ક્રોમિયમ સરળતાથી આયનીકરણ પામશે નહીં ક્રોમિયમ સરળતાથી આયનીકરણ પામતું નથી જ્યારે દ્વિતીય આયનીકરણ થાય ત્યારે બીજો ઇલેક્ટ્રોન દૂર થાય એમ એન પ્લસ વનમાંથી સીઆર એમ એન પ્લસ વનમાંથી એમ એન પ્લસ ટુ બને અને સીઆર પ્લસ વનમાંથી સીઆર પ્લસ ટુ બને એટલે 24 નંબરમાં છે આયનીકરણ એન્થાલ્પી વધુ હોય પરમાણુ ક્રમાંક 24 સીઆર પ્લસની દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી 25 નંબરનું તત્વ છે એના કરતાં વધુ જોવા મળે છે હવે છે આવી રીતે એફી પ્લસ ટુની ઇલેક્ટ્રોન રચનામાં 3d6 છે અને એમએન પ્લસ ટુની ઇલેક્ટ્રોન રચનામાં 3d5 છે તેથી એફી પ્લસ ટુમાંથી એફી પ્લસ થ્રી બને તો એ વધુ મુશ્કેલ બનશે અને એમએન પ્લસ ટુમાંથી એમએન પ્લસ થ્રી બને એમ એન પ્લસ થ્રી બને તો એ મુશ્કેલ બનશે ને એફી સરળતાથી પ્લસ થ્રીમાં રૂપાંતર થાય આથી એફી પ્લસ ટુની આયનીકરણ એન્થાલ્પી એમ એન પ્લસ ટુ કરતાં નીચી છે ખરેખર વધુ હોવું જોઈએ પણ એના કરતાં નીચી બીજા શબ્દોમાં કહી શકીએ કે એફીની તૃતીય આયનીકરણ એન્થાલ્પી એમ એન કરતાં નીચી હોય છે જો કોષ્ટકમાં આગળ વધો તેમાં આયનીકરણ એન્થાલ્પી વધુ હોવી જોઈએ આગળ આવર્તમાં વધવું જોઈએ આયનીકરણ એન્થાલ્પી તો એમ એન એના કરતાં એફીની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી વધુ છે દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી વધુ જોવા મળશે એમ એન કરતાં એફી પરંતુ તૃતીય આયનીકરણ એન્થાલ્પી તો એમ એનમાં વધુ એફીમાં ઓછી જોવા મળશે એમ એનમાં વધુ ને એફીમાં ઓછી જોવા મળે ખરેખર વધુ હોવી જોઈએ પણ અહીંયા છે એ સ્થાયી રચના થાય છે એને કારણે એ વધુ હોતી નથી નિયમિત હોય છે એમ એનની વધુ પડતી ઊંચી જોવા મળશે એવું જ અહીંયા છે એ એફી આ સીઆર અને એમ એન માટે જોવા મળે છે તો આ સીઆર પ્લસ ટુ ને એમ એન પ્લસ ટુ બને તો એમ એન પ્લસ ટુ અને એની કરીને થલ્પી વધુ જોવે એના બદલે છે એ સીઆરની વધુ છે કેમ કે એ સ્થાયી ઇલેક્ટ્રોન રચના મેળવી લે છે 3d5 ફોર એસ વન પહેલો ઇલેક્ટ્રોન દૂર થઈ ગયો એટલે 3d5 છે આની અંદર હવે બીજો ઇલેક્ટ્રોન દૂર કરવો મુશ્કેલ છે ત્યારે અંદર 3d5 ફોર એસ વન હશે
प्लस वन बन्या पछी तो सरळता थी एस इलेक्ट्रॉन दूर थाय छे एस इलेक्ट्रॉन दूर थाय आना पछी तमने बे कारण अलग अलग पूछी सके क्रोमियम नी द्वितीय आयनीकरण एन्थाल्पी 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 एमएन करता शा माटे वधु जोवा मळे छे मेंगनीज नी द्वितीय आयनीकरण एन्थाल्पी करता शा माटे वधु जोवा मळे छे कारण आपी समजावू तो इलेक्ट्रॉन रचना आधार समझूती आप हम आप समझा ते मुजब बराबर है एवज रीतना एफी माटे पूछे तो ये आ मुजब छे ये समझा था से त्यारे अहीं छे एमएन अने सी आर एमएन अने एफी एनी सरखामणी आ फकरानी अंदर आपेली छे ए मुजब समझूती आपवानी थशे हवे धातुमां सौथी नीची सामान्य ऑक्सीडेशन अवस्था प्लस टू है तो वायुमय अवस्था में प्लस टू एम एन प्लस एम प्लस टू आयनों बनावा कुल प्रथम और द्वितीय आयनीकरण ऊर्जा दरेक तत्व माटे परमाणुकरण ऊर्जा की जरूरत पड़े तो द्वितीय आयनीकरण एन्थाल्पी प्रभावी शब्द है एटले किंमत वधु छे सी आर अने सी यू माटे असामान्य उच्च मूल्य दर्शाए थे कि जेमा एम प्लस आयनों की डी फाइव के डी टेन इलेक्ट्रॉन रचना है क्रोमियम में डी फाइव और कॉपर में डी टेन इलेक्ट्रॉन रचना है प्लस टू बनवा डी में इलेक्ट्रॉन संपूर्ण भराये एम इलेक्ट्रॉन दूर थवे तो मैं जेडेन अनुवर्ती मूल्य नीचा होती जाए कॉपर में घनी बड़ी ऊँची होने करता जेडेन में किंमत वधु हो क्रोमियम में प्लस टू मे किंमत वधी जाए तो एना पछीन तत्व एमएन में किंमत ओछी जोवा मळे छे कारण के आयनीकरण थी एक इलेक्ट्रॉन दूर थयो तो स्थायी डी टेन इलेक्ट्रॉन रचना प्राप्त थाय छे फोरेस कक्षक परिबळ द्वारा तृतीय आयनीकरण एन्थाल्पी वलण जटिल बनतु नथी डी फाइव एटले एमएन प्लस टू बने छे इलेक्ट्रॉन रचना में अथवा डी टेन सेडेन प्लस टू बने छे तो आयनीकरण एक इलेक्ट्रॉन दूर करवा वधु मुश्किली जोवा मळे छे सामान्य रीते तृतीय आयनीकरण एन्थाल्पी प्रमाण में घणी ऊंची होय छे वळी कॉपर निकल झिंकना मूल्य निकल अने झिंकना ऊंचा मूल्य सूचे के तत्वनी प्लस टू कर ता ऊंची ऑक्सीडेशन अवस्था शा माटे मुश्किल छे कॉपर में प्लस टू करता वधु ऑक्सीडेशन अवस्था मळती नथी निकल में पण मळती नथी अने झिंक में पण मुश्किल थी मुश्किल छे तो ए ऊंची आयनीकरण एन्थाल्पी प्लस टू नी छे तो एना उपरथी नक्की थाय के हवे पछी आयनीकरण एनाथी घणी बधी ऊर्जा वधु जोईए तेथी मुश्किल छे प्लस टू पछीनी आयनीकरण ऑक्सीडेशन अवस्था जो कि आयनीकरण एन्थाल्पी ऑक्सीडेशन अवस्था ने सापेक्ष स्थायीता ने संबंधित केटलोक मार्गदर्शन आपे छे ना समस्या अत्यंत जटिल छे तथा तेना हळू हाथ पगू सामान्यकरण स्वीकारवा लायक होतो नथी आनी अंदरथी आपणे आयनीकरण एन्थाल्पी ना वलण केवा होय छे कया कया माटे आयनीकरण एन्थाल्पी क्रम में होता नथी सी आर अने एमएन एमएन अने एफी निकल कॉपर अने झिंकनी तृतीय आयनीकरण एन्थाल्पी शा माटे वधु ऊँची होय छे शा माटे वधु ऊँची होय छे कॉपर अने झिंक माटे तो ए बाबत छे अहींया आपणे समजा पछी नेक्स्ट लेक्चर में ऑक्सीडेशन अवस्था विषेनी माहिती मेळवशुं थैंक यू वेरी मच